હેલો, કેમ છો ખેડૂત મિત્રો? આજે આપણે બતાવવાના છીએ જીવામૃત, જે અમારા ગામના પ્રગતિશીલ ખેડૂત રસિકભાઈ બનાવ્યું છે. અને હરેક તમારે જે વાવેલા હોય, કપાસ, મરચી, એમાં કુકડ હોય કે કોઈ પણ જાતના રોગ હોય તેમાં ઉપયોગ આવે છે, તો આની રીત તમને રસિકભાઈ અત્યારે બતાવે છે. તમે પૂરેપૂરો વિડીયો જોજો. જય ગૌ માતા. ગાય આધારિત પ્રાકૃતિક ખેતીમાં દરેક ખેડૂતોનું સ્વાગત છે. આજના સમયને આધારિત રાસાયણિક ખેતી છોડીને દરેક ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળે એ માટેના પ્રયત્નો ચાલુ કરવાના છે. પ્રાકૃતિક ખેતીથી આપણી જમીન ફળદ્રુપ બને છે. રાસાયણિક ખેતીથી આપણી જમીન ખૂબ જ DAP, યુરિયા, રાસાયણિક દવા વાપરીને બંજર બનાવી દીધી છે. આ જમીનને ફરી ફળદ્રુપ બનાવવી હોય તો આપણે પ્રાકૃતિક ખેતી તરફ દરેક ખેડૂતોએ વળવું પડશે. તો આ માટેના પ્રયત્નો આપણા દરેક ખેડૂતો કરે એ માટે વાડીએ વાડીએ પ્રાકૃતિક ખેતીને અનુરૂપ બધા ખાતર, એટલે કે જીવામૃત છે, ઘન જીવામૃત છે, પછી પ્રાકૃતિક દવા, એમાં તમારું અજમાસ્ત્ર છે, નિમાસ્ત્ર છે, છૂટાસ્ત્ર છે, જીવામૃત છે, ઘન જીવામૃત છે, પછી બધી દવાની અંદર તમારી કોઈ પણ પાક વાવો એની અંદર ઈયળ માટે અગ્નિઅસ્ત્ર છે. તો અગ્નિઅસ્ત્ર બનાવવું હોય એની ફોર્મ્યુલા કેમ છે, તમામે તમામ વિગત આપણે પ્રાકૃતિક ખેતીમાં બધા ખાતર મળી જાય છે અને બધી દવા મળી જાય છે. તો આ માટે હાલ આપણે ગોગાવતસિંહ ગંભીરસિંહ વાળાની વાડીએ તેઓ ગાય રાખે છે અને ગાય આધારિત અત્યારે બાગાયતમાં મરચીનું વાવેતર કરેલું છે. 1 હેક્ટરનું વાવેતર છે. મરચી સરસ મજાની ઊભી છે. હાલ હવે આપણે આ મરચીને પિયત આપવા માટે જીવામૃત બનાવવાનું છે. જીવામૃત કઈ રીતે બનાવવું એ તમને આજે ખેડૂત મિત્ર શ્રી રસિકભાઈ ગોધાણી કરીને બતાવે છે. તો સૌ ખેડૂતો આ નિહાળો અને આપણી ખેતીમાં આ જીવામૃતનો ઉપયોગ કરો. જીવામૃત બનાવવા માટે આપણે કઈ રીતે આગળ કરવું? આ જીવામૃત તમે બનાવી 0 બજેટથી તમે વાડીએ બનાવી શકો. 1 રૂપિયાનો જીવામૃતમાં ખર્ચો નથી. આજે ગોગાવતસિંહ ગંભીરસિંહ વાળાને વાડીએ જે મરચીનું વાવેતર બાગાયતમાં કરેલ છે, તો મરચીમાં કુકળ ના આવે એટલા માટે આપણે 1 અજમાસ્ત્ર બનાવ્યું છે. 1 છાશને ગોળનો બીજો દવા બનાવેલી છે અને 3જું જીવામૃત બનાવેલું છે. આ ત્રણેય વસ્તુ અઠવાડિયે અઠવાડિયે વાપરવાથી મરચીની અંદર કોઈ પણ જાતની થીફ્સ કે બીજી જીવાત કે કુકળ કોઈ પણ જાતની આવશે નહીં. જય જવાન જય કિસાન. આ જીવામૃતની તમને લાઈવ તમને બતાવું છું. જીવામૃત તમે બતાવો એટલે દરેક ખેડૂતોને આ વિડીયો જોઈને ખ્યાલ આવે કે આપણે જીવામૃત કેમ બનાવવું. તો સૌ પ્રથમ આપણે 200 લીટર વાળું બેરલ લેવાનું. આ બેરલની અંદર આપણે 180 લીટર પાણી ભરવાનું. પાણી ભર્યા બાદ આપણી અગર આ આ ડ્રમની અંદર આપણું 10 લીટર ગૌમૂત્ર છે. આ ડ્રમની અંદર 10 કિલો છાણ છે. આ ચણાનો લોટનું દ્રાવણ 1 કિલાનું છે. આ ગોળ છે આપણો, 1 કિલાનું દ્રાવણ છે ગોળ. અને આ ઝાડની વડલાની માટી છે. આ બધું મિક્સ કરીને આપણે આ બેરલની અંદર નાખવાનું છે. તો સૌ પ્રથમ આપણું ગૌમૂત્ર 10 લીટર આ બેરલની અંદર નાખો ભાઈ. હવે આ બેરલની અંદર 10 લીટર ગૌમૂત્ર નાખવામાં આવે છે. હવે ત્યારબાદ ગાયનું ગોબર 10 કિલો એનું દ્રાવણ કરેલું છે. હવે એ બેરલની અંદર નાખો. એક કિલો ચણાના લોટનું દ્રાવણ બનાવેલું છે એ બેરલની અંદર નાખો. ત્યારબાદ 1 કિલો ગોળ છે. આ ગોળ છે ને
એક કિલો બેરલ ની અંદર નાખો દ્રાવણ, પછી આ વડલા ની માટી છે, વડલા ની માટી એટલે નાખવામાં આવે છે કે આની અંદર ચૈરક ને આન ધ્યાન ના પશુ પંખી ઉપર બેસતા હોય, એટલે આની અંદર પૂરેપૂરું આ જીવામૃત ને વ્યવસ્થિત બનાવે છે. હવે આ જીવામૃતમાં બધું દ્રાવણ નાખી દીધા બાદ આને અત્યારે ઠંડી સિઝન છે, અત્યારે આ 4-5 દિવસ પછી આ જીવામૃત તૈયાર બની જાય છે. અને આને ઘડિયાળના કાંટાની જેમ, આ ઘડિયાળના કાંટાની જેમ જ સવાર સાંજ અને આ રીતે હલાવવાનું છે. અને આના ઉપર એક વથડું કે કપડું ગમે એ બાંધી દેવાનું છે અને કાયમ હવાર કાંટાની જેમ હલાવવાનું છે. એટલે આ 5 દિવસ પછી આ જીવામૃત તૈયાર થઈ જશે. આ જીવામૃત તૈયાર થઈ ગયા પછી આપણે ગમે એ જમીનમાં મરચીમાં પિયત આપવું હોય તો પિયતની અંદર પંપમાં નોઝલ કાઢી અને 2 લિટર પંપમાં નાખી દેવાનું, અને ત્યારબાદ આપણે એના ઉપર છંટકાવ કરવો હોય સ્પ્રેથી, તો સ્પ્રેથી છંટકાવ કરવા માટે પંપની અંદર 2 લિટર જીવામૃત નાખવાનું છે. એટલે તમારી મરચી હોય કે ગમે એ પાક હોય, મગફળી કપાસ કઠોળ ગમે એ પાક હોય, એની અંદર આ વ્યવસ્થિત જીવામૃત છે ને કામ કરે છે. અને તમામે તમામ પાકની અંદર આ જીવામૃત તાજે તાજું વપરાય છે. અને આ જીવામૃત બનાવ્યા પછી 15 દિવસની અંદર આનો વપરાશ પૂરો કરી દેવાનો છે. જય જવાન જય કિસાન. તો ખેડૂત મિત્રો, આજે 1 એકરની અંદર આપણે મરચીનું વાવેતર કરેલું છે અને મરચીમાં કુકોળ ના આવે એ માટે આપણે જીવામૃત બનાવ્યું અને એનો તમને વિડીયો બતાવ્યું. આ વિડીયો તમને સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ પણ કરજો.